धनसुख भाई, मारो सवाल ए हतो के अर्थशास्त्रीओ आपणे सलाह नथी आपता आर्थिक बाबतोनी, के आपणे एनी सलाह मानता नथी? વાઇસે વર્ષા છે, તમને હું સલાહ આપું ને તમે એક વખત ન માનો તો બીજી વખતે હું તમને શું કામ સલાહ આપું? આપણે ત્યાંથી કેટલાય અર્થશાસ્ત્રીઓ વિદેશમાં જતા રહ્યા. વિદેશની સરકારોમાં મૂળ ભારતીયો વડાપ્રધાન પદ સુધી પહોંચેલા છે, એ લોકોમાં કંઈક જ્ઞાન હશે તો વિદેશની પોલિટિક્સ ચલાવતા વિદેશના આગેવાનો લોકોએ એને આગેવાન તરીકે સ્વીકાર્યા હશે. આપણે નથી સ્વીકારતા આપણા લોકોને, તો જ જતા રહે છે ને અહીંથી, નહીં તો શું કામ દેશ છોડીને બીજે જાય? આપણા દેશમાં કેટલાક વૈજ્ઞાનિકો 70ના દાયકામાં એવું વિચારે ના એવા કે આપણે આપણા દેશ માટે કંઈક કરવું જોઈએ. હવે આપણી પાસે કુદરતે ઘણું બધું આપ્યું, આપણા પોતાના માટે તો ઘણું બધું આપી દીધું છે આપણને, તો હવે આપણે આપણા રાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ એવું વિચારીને કેટલાક લોકો આવ્યા. શરૂઆતના ટાઈમમાં એને ઉત્સાહ હતો કે આપણે કંઈક કરી શકશું આપણા રાષ્ટ્ર માટે, પણ સત્તા પરિવર્તન થતાં એનો ઉત્સાહ ભાંગી ગયો. અને લોકશાહીમાં સત્તા પરિવર્તન તો થવાનું જ છે, પણ આપણે લોકશાહીના મૂળને પારખી નથી શીખ્યા, અથવા આપણે એને લોકશાહીના સિદ્ધાંતને આપણે અપનાવવો નથી તો આપણે લોકશાહી પ્રક્રિયા કેમ ચલાવી શકશું? એટલે આપણા લોકો બીજે જઈને વિકાસ કરી શકે છે, પોતાની જાતનો વિકાસ કરે છે ને જે તે કન્ટ્રીનો વિકાસ કરે છે, તો આપણા લોકો આપણે ત્યાં કેમ વિકાસ ન કરે? એને મારાપણું તો છે જ, એને રાષ્ટ્રપ્રેમ તો છે જ, એ રાષ્ટ્રને જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે એ રાષ્ટ્રની બાજુમાં આવીને ઊભા તો રહે જ છે, પણ એ રાષ્ટ્રને સમર્પિત નથી થતા. કાંઈક આપણામાં ઘટે છે એટલે એ આપણી સાથે જોડાતા નથી.